प्रभु पधारो, आवियुगारो, शरणागत नियाज।
તમારું મંદિર માં હે રહે ન કોઈ તમ વિન ત્યાંએ આશીષ દઈને શેતાની બળ દાબી દઈને સ્વર્ગ તણા વચનો સંભળાવી પ્રસરાવો તમરા ગુડ મોર્નિંગ. આ દિવસોમાં આપણે મંડળી વિશે અધ્યયન કરી રહ્યા છીએ. મંડળી જે જે વિસ્તારોમાં સ્થપાઈ અને વૃદ્ધિ પામી તે તે વિસ્તારોની પ્રણાલિકાઓ, માન્યતાઓ, વિચારધારાઓએ ચોક્કસ રીતે મંડળીને અસર કરી છે અને આ બાબત મંડળીના ઇતિહાસને તપાસતા આપણે જોઈ શકીએ છીએ અને એમાંથી ભારતની મંડળી પણ બાકાત નથી. ભારતના શાસ્ત્રોમાં જે શરીરનું ઉદાહરણ આપવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે આપણે આપણામાંના કેટલાક એ મસ્તકમાંથી ઉત્પન્ન કરવામાં આવ્યા, કેટલાકને ખભામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યા, કેટલાકને કમરમાંથી અને કેટલાકને પગના તળિયામાંથી ઉત્પન્ન કરવામાં આવ્યા. અને આ વિચારધારા, આ માન્યતા, આ શાસ્ત્ર એવું શીખવે છે કે આપણે બધા સરખા નથી. પણ બાઇબલમાં જે મંડળી, એ ખ્રિસ્તનું શરીર, જે રૂપક દ્વારા પ્રભુ આપણને ચોક્કસ શિક્ષણ આપવા માંગે છે અને આ સમયે ભારતની મંડળી તરીકે આપણે એ શિક્ષણમાંથી આપણી માન્યતાને, મંડળીની પરિસ્થિતિને ચકાસવું એ જરૂરી છે. અને આજે આપણી સાથે રેવરન મનીષ પટેલ, કે જેઓ સેન્ટ જેમ્સ ચર્ચ વડોદરાના એસોસિએટ પાળક સાહેબ છે, તેઓ એ આ વિષય પર અધ્યયન કરાવશે. મંડળી, ખ્રિસ્તનું શરીર, અને આ સમય હું એમને સોંપું છું. ત્રિએક ઈશ્વરના નામમાં આપ સર્વનો આવકાર કરતા પ્રેમી સલામ પાઠવું છું. આ સમય ઈશ્વર પિતાનો ખાસ આભાર માનું છું આ તકના માટે. માન્ય બિશપ સાહેબ, રાઈટ રેવરન્ડ સિલ્વન્સ ક્રિશ્ચિયન સાહેબ અને રેવરન્ડ રોબિન્સન ક્રિશ્ચિયન સાહેબનો પણ આ તકને માટે આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપું છું. આવો આપણે આ સમયે પ્રભુના વચનો વાંચીએ અને ત્યારબાદ આપણે આજની બાઇબલ સ્ટડીમાં જોડાઈશું. પહેલો કોરંથી એનો 12મો અધ્યાય 12મા વચનથી લઈને 27મા વચન સુધી વાંચીએ તથા સાંભળીએ. પહેલો કોરંથી 12:12-27 કલમ. કેમ કે જેમ શરીર એક છે અને તેના અવયવો ઘણા છે, અને શરીરના અવયવો ઘણા હોવા છતાં સર્વ મળીને એક શરીર બને છે, તેમ ખ્રિસ્ત પણ છે. કેમ કે યહૂદી કે ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વ એક આત્માથી બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા.
અને આપણ સર્વને એક આત્માનું પાન કરવામાં આવ્યું છે, કેમ કે શરીર એક અવયવનું નથી પણ ઘણાનું. જો પગ કહે કે હું હાથ નથી એ માટે હું શરીરનો નથી તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો કાન કહે કે હું આંખ નથી માટે હું શરીરનો નથી તો તેથી તે શરીરનો નથી એમ નહીં. જો આખું શરીર આંખ હોત તો શ્રવણ ક્યાં હોત? જો આખું શરીર શ્રવણ હોત તો દ્રણ ક્યાં? પણ હવે દેવે દરેક અવયવને તો પોતાની મરજી પ્રમાણે શરીરમાં ગોઠવેલો છે. જો સર્વ એક અવયવ હોત તો શરીર ક્યાં હોત? પણ અવયવો ઘણા છે પણ શરીર તો એક જ છે. આંખથી હાથને કહેવાતું નથી કે મને તારી અગત્ય નથી, તેમજ માથાથી પગોને પણ કહેવાતું નથી કે મને તમારી અગત્ય નથી. ના ના, શરીરના જે અવયવો વધારે નાજુક દિશે છે તેઓની વિશેષ અગત્ય છે. અને એ શરીરના જે ભાગને આપણે ઓછા માનયોગ્ય ગણીએ છીએ તેઓને આપણે વધારે માન આપીએ છીએ. એમ આપણા કદરૂપા અવયવને વધારે શોભાયમાન કરવામાં આવે છે. પણ આપણા સુંદર અવયવોની એવી વાતની અગત્ય નથી, પણ જે ભાગને ઓછું માન હતું તેને દેવે વિશેષ માન આપીને શરીરને એવી વ્યવસ્થિત રીતે ગોઠવ્યું છે કે શરીરમાં ફાટફૂટ ન પડે, પણ બધા અવયવો એકબીજાને માટે એક સરખી ચિંતા રાખે. જો એક અવયવ દુઃખી થાય તો તેની સાથે સર્વ અવયવ દુઃખી થાય છે, તેમજ જો એક અવયવને માન મળે તો તેની સાથે સર્વ અવયવ આનંદ પામે છે. હવે તમે ખ્રિસ્તનું શરીર અને તેના જુદા જુદા અવયવો છો. આમેન. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવન પરમેશ્વર પિતા, તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ દિવસોમાં તમે અમારી આત્મિક સંભાળ લઈ રહ્યા છો પ્રભુ, અને અમારી સાથે વાત અને વ્યવહાર કરી રહ્યા છો, એના માટે ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર પિતા. આજે અમે જ્યારે બાઇબલ સ્ટડીમાં જોડાયા છીએ ત્યારે પ્રભુ અમે તમારી ઉપરની સહાય અને કૃપા માંગીએ છીએ પ્રભુ. તમે તમારું સામર્થ્ય અને ડાપણ અમને આપો, મુજબળ પાત્રને વધસ તમની આડમાં રાખો પ્રભુ, અને ઈસુના લોહીમાં મને શુદ્ધ કરો. મારા મુખના શબ્દો તમે બનો, અને પ્રભુ તમારી કૃપા અમારી બધીએ તમે જાહેર કરો. ઈસુના નામમાં સાંભળો પિતા, આમેન. નવા કરારમાં મંડળીના માટે જુદા જુદા રૂપકોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહેલો કોરિન્થીયનો ત્રીજો અધ્યાય અને એના વચનો જો આપણે વાંચીએ તો એમાં મંડળીને દેવની ખેતી તરીકે, મંડળી એ દેવની ઇમારત છે, મંડળી એ દેવનું મંદિર છે, અને એવી જ રીતે એફેસી 5માં મંડળી એ ખ્રિસ્તની કન્યા તરીકે દર્શાવવામાં આવી છે. અને આજે આપણે જે બાઇબલ અભ્યાસ કરવાના છીએ અને આજે આજનો વિષય છે એ તો મંડળી, ખ્રિસ્તનું શરીર, અને એ મંડળીની ઐક્યતા અને તેનું મહત્વ દર્શાવવાના માટે સંત પાઉલ એ શરીરના રૂપકનો ઉપયોગ કરે છે. રૂમિયોને પત્ર એનો 12:4-5 પહેલો કોરંથી 6-15 અને ત્યારબાદ જે વચનો આપણે વાંચ્યા પહેલો કોરંથી 12:12-27 અને તેમાં પાઉલ પ્રેરિત મંડળીનું મહત્વ અને તેનું સમાન ઐક્ય એ દર્શાવવાના માટે એ શરીરના રૂપકનો ઉપયોગ કરીને વિસ્તૃત છણાવટ કરે છે. કેવા સમયમાં રૂપકનો ઉપયોગ કરે છે? કે જ્યારે મંડળીની અંદર જે આત્મિક દાનો ઈશ્વર પિતાએ આપ્યા હતા એ આત્મિક દાનોને લઈને ઘણા બધા વિશ્વાસી લોકો પોતાને વધારે મહત્વના અને બીજા લોકોના દાનો અને બીજા લોકોની સેવાઓને ઉતરતા ક્રમની ગણતા હતા, અને જાણે કે મંડળીની અંદર વિભાજનને પ્રવેશ કર્યો હતો. એટલું જ નહીં, મંડળીનો આ જે સમય અને જે પરિસ્થિતિ હતી એ બહુ કઠણ હતી. એવા સમયની અંદર મંડળીને મંડળીનું જે મહત્વ શું છે અને મંડળીનો જે હેતુ શું છે એ દર્શાવવાના માટે પાઉલ પ્રેરિત એ શરીરનું રૂપકનો ઉપયોગ કરીને
એ મંડળીનું મહત્વ અને એનો ધ્યેય તેઓને સમજાવે છે. અને માટે આજે આપણે એ શરીરનું જે મહત્વ છે, મંડળી જે ખ્રિસ્તનું શરીર છે એનું જે મહત્વ છે એના સંબંધી વાત કરવાના છીએ. અને ત્યાર પછી જે મંડળીનું જે ધ્યેય છે એના સંબંધી પણ આપણે વાત કરવાના છીએ. પહેલો કોરંથી એનો 12મો અધ્યાય ને 12 અને 13 કલમની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા એકબીજાની સાથે અભિન્ન ઐક્યના સંબંધમાં જોડાયેલા છે તેની સમજ પાઉલ પ્રેરિત એ કરંથની મંડળીને આપે છે. અને શા માટે આ લોકોનું જે અભિન્ન ઐક્ય છે મહત્વનું છે એ દર્શાવવાના માટે એ વાત કરે છે. કેમ કે જે આ ઐક્યનો સંબંધ છે એ સંબંધ મંડળીએ પોતે પોતાની રીતે મેળવેલો સંબંધ નહોતો, પણ એ સંબંધ તો ત્રિએકતાના સંબંધમાંથી ઉતરી આવેલો સંબંધ હતો. કારણ કે મંડળીનું જે સમાન અભિન્ન ઐક્ય છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા આપવામાં આવેલો હતો. એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પ્રાર્થના હતી. યોહાનની લખેલી સુવાર્તા એના 17મા અધ્યાયની અંદર આપણે જોઈએ છે તો ત્યાં લખ્યું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રાર્થના કરે છે, જેવા આપણે એક છીએ તેવા તેઓ પણ એક થાય. અને 23મી કલમમાં કહે છે હું તેઓમાં અને તું મારામાં થાય કે જેથી તેઓ સંપૂર્ણ થઈને એક થાય અને તેઓ જાણે કે તે મને મોકલ્યો છે. અને મંડળીએ ખ્રિસ્તમાં અને ખ્રિસ્ત બાપમાં જોડાયેલો છે અને મંડળીને એક આત્માનું પાન કરાવવામાં આવેલું છે. અને આ ઐક્યનો સંબંધ એ ત્રિએક ઈશ્વરના ઐક્યનો સંબંધ છે. અને એ ત્રિએક ઈશ્વરના ઐક્યનો સંબંધ એ મંડળીની અંદર તાદર્શ કરવામાં આવ્યો છે. અને માટે એ બહુ જરૂરનું હતું કે જગત જાણે કે ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યો છે. અને એ સંબંધ એ મંડળીના જીવનો થકી બીજાઓની આગળ છતો કરવામાં આવે. અને આ બાબતને વિસ્તૃત રીતે સમજાવવાના માટે પાઉલ પ્રેરિત એ મંડળીને માટે શરીરના રૂપકનો ઉપયોગ કરે છે અને કહે છે કે જેમ શરીર જુદા જુદા અવયવોનું બનેલું છે તેમ છતાં સમાન ઐક્યમાં જોડાયેલું છે, તેવી જ રીતે મંડળી પણ જુદા જુદા વિશ્વાસીઓનું વિશ્વાસ કરનારા લોકોનો સમૂહ છે પણ ખ્રિસ્ત સાથે સમાન ઐક્યમાં જોડાયેલી છે. અને તે ત્રિએકતાનો જે સંબંધ છે એને એમના જીવનની અંદર તાદર્શ કરે છે. મંડળીની અંદર જે ઐક્યનો સંબંધ છે એ તો ત્રિએક ઈશ્વરનો સંબંધ છે જેની અંદર બધા જ અભિન્ન રીતે સમાન ઐક્યમાં જોડાયેલા છે. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્મા કે જે સમાન રીતે અભિન્ન રીતે એકબીજાની સાથે જોડાયેલા છે. એક સત્વ અને એના 3 વ્યક્તિત્વ, અને એટલું જ નહીં બધા જ મહિમામાં અને માનમાં સરખા, સત્વમાં પણ સરખા અને મહિમામાં પણ સરખા. અને એ જ સરખાપણું, એ જ સમાનતાનું ઐક્ય એ મંડળીની અંદર પણ દેખાય એના માટે એ રીતે એ સંબંધ એ ખ્રિસ્ત દ્વારા મંડળીને આપવામાં આવ્યો છે. અને એ દર્શાવે છે કે ખ્રિસ્ત મંડળીનું શરીર છે કે જે ત્રિએકતાના સંબંધને એમના જીવનમાં દર્શાવે છે અથવા તો એના જીવનમાં તાદર્શ કરે છે. દરેક વ્યક્તિને ઈશ્વરે એક સરખું માન આપ્યું છે, જેવી રીતે ત્રિએક ઈશ્વરમાં ત્રણેય વ્યક્તિત્વને એક સરખું માન છે, એવી રીતે મંડળીની અંદર પણ દરેક વ્યક્તિને એક સરખું માન આપવામાં આવેલું છે. સમાન રીતે તેઓ ઐક્યમાં જોડાયેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના આત્માએ તેઓ એકબીજાની સાથે જોડાયેલા છે. તેઓ રાજમાન્ય યાજક વર્ગ છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રમુખ યાજક તરીકે એ આપણા દરેકને માટે મધ્યસ્થી કરે છે. એનો મતલબ એવો થયો કે મારામાં અને તમારામાં કોઈ ભિન્નતા નથી, મારા અને તમારામાં કોઈ પણ પ્રકારનું જુદાપણું નથી, કોઈ ઉતરતું નથી અને કોઈ ચઢતા ક્રમનું નથી, કોઈ ઊંચ નથી અને કોઈ નીચ નથી. મારા અને તમારામાં એકે દોરાનો ફરક નથી, કેમ કે મને અને તમને ઈશ્વરે એક જ આત્માનું પાન કરાવ્યું છે કે જેથી કરીને હું એ
જેમ શરીર એકબીજાની સાથે જોડાયેલું છે, અવયવો જુદા જુદા અવયવોથી જોડાયેલું છે, તેવી રીતે હું ને તમે એકબીજાની સાથે આત્મામાં જોડાઈને ખ્રિસ્તનું શરીર બનીએ. અને એ દર્શાવે છે કે તેઓની વચ્ચે આત્મિક રીતે કોઈ ભિન્નતા નથી. તેઓની વચ્ચે જે વિવિધતા છે એ તો કાર્યની દ્રષ્ટિ છે. જેવી રીતે પિતા પુત્ર અને પવિત્ર આત્માનું કાર્ય અલગ છે પણ તેઓનો ધ્યેય એક જ છે, એવી જ રીતે કાર્યની દ્રષ્ટિએ વિશ્વાસી લોકોમાં વિવિધતા છે પણ તેઓ આત્મિક રીતે એક સમાન અભિન્ન ઐક્યમાં જોડાયેલા છે. અને સૌથી મહત્વની બાબત તો એ કે જે ખ્રિસ્તનું શરીર છે એ ત્રિએક ઈશ્વરનો જે સંબંધ છે એને દર્શાવે છે. બીજી બાબત આપણે જોઈએ તો 13મી કલમમાં કહે છે કે યહૂદી તથા ગ્રીક, દાસ કે સ્વતંત્ર, આપણે સર્વે એક આત્માનું બાપ્તિસ્મા પામીને એક શરીરરૂપ બન્યા અને આપણને એક આત્માનું પાન કરાવવામાં આવેલું છે. જે બાબત દર્શાવે છે કે જે બાપ્તિસ્મા આપણે પામ્યા છીએ તેમાં આપણે ઈસુ પરનો વિશ્વાસ જાહેર કર્યો છે અને એક શરીરના ભાગીદાર બન્યા છીએ અને ઈશ્વરે આપણને એક જ બાપ્તિસ્મા આપ્યું છે અને એક જ આત્માનું પાન કરાવ્યું છે અને એ પવિત્ર આત્મા મારા અને તમારા જીવનોમાં વહેવડાવવામાં આવ્યો છે. અને માટે એ દર્શાવે છે કે આપણે બધા જ એ પવિત્ર આત્માથી, ઈસુ ખ્રિસ્તના આત્માથી એકબીજાની સાથે જોડાયેલા છીએ. અને એ દર્શાવે છે કે પવિત્ર આત્મા વિના શરીરનું કોઈ મહત્વ નથી. આત્મામાં જોડાયા વગર એ શરીરની અંદર કશું રહેતું નથી. અને માટે ખ્રિસ્તના આત્મા સાથેનો જે સંબંધ છે એ બહુ મહત્વનો છે. અને જો એ ન હોય તો શરીર જે છે એ મૃતપાય અવસ્થાની અંદર છે. અને મંડળીની અંદર વિવિધ જે વિશ્વાસી વ્યક્તિઓ છે, જો તેઓની સાથે ઈશ્વર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે સંબંધ ના હોય તો તેઓ મૃતપાય અવસ્થામાં જીવી રહ્યા છે. અને માટે દરેક એવા વ્યક્તિઓએ તારણના અનુભવમાં આવવું જરૂરી છે. તેઓ દરેકે એમનો વિશ્વાસ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર મૂકવાનો છે, પાપોની કબૂલાત કરવાની છે. અને જ્યારે આપણે પાપોની કબૂલાત કરીએ છીએ ત્યારે ઈશ્વર પોતે આપણા જીવનમાં આવીને વાસો કરે છે અને આપણને એક જ આત્માનું પાન કરાવે છે અને આપણને એ વિશ્વાસની અંદર મજબૂત કરે છે. અને માટે જેટલા લોકોએ આપણા ગામમાં, આપણા શહેરમાં, આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર અથવા તો પરદેશની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે તેઓ સર્વ ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો છે. ઈસુ ખ્રિસ્તના શરીરના અવયવો છે. જે વિશ્વાસ આપણે નિકયાના વિશ્વાસનામાની અંદર અને પ્રેરિતોના વિશ્વાસનામાની અંદર જાહેર કરીએ છીએ કે હોલી કેથોલિક ચર્ચ, હોલી કેથોલિક એટલે રોમન કેથોલિક ચર્ચ નહીં પણ પવિત્ર સાર્વત્રિક મંડળી. કેથોલિક શબ્દનો અર્થ થાય સાર્વત્રિક. અને આપણે એ ખ્રિસ્તના દ્વારા આત્મિક રીતે જોડાયેલા સાર્વત્રિક મંડળીના સભ્યો છીએ અને તે મને ખ્રિસ્તની સાર્વત્રિક મંડળીમાં જોડે છે. હું એવું કહું કે વડોદરા જ એ મંડળી છે અથવા તો સીએનઆઈ એકલી જ પ્રભુની મંડળી છે તો એ ખોટું છે. હું એવું કહી શકું નહીં. એનો મતલબ એવો નથી કે સ્થાનિક મંડળીનું કોઈ મહત્વ નથી. સ્થાનિક મંડળીનું પણ એટલું જ મહત્વ રહેલું છે કેમ કે ઈશ્વરે જુદા જુદા કૃપાદાનો આપીને સ્થાનિક મંડળીને આશીર્વાદિત કરી છે કે જેથી કરીને સાર્વત્રિક મંડળીના આત્મિક જોડાણની ઝાંખી એ આપણને સ્થાનિક મંડળી કરાવે. અને એટલું જ નહીં, ખ્રિસ્તના શરીરની દ્રશ્ય સાબિતી એ સ્થાનિક મંડળી આપે છે. અને એ દર્શાવે છે કે જે કોઈ ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ ખ્રિસ્તના શરીરનું અવયવ બને છે. પછી તે કોઈ પણ મંડળીનો સભ્ય હોય, ગમે તે હોય, સીએનઆઈ હોય, મેથોડિસ્ટ હોઈ શકે, અલાયન્સ હોઈ શકે, ભાઈઓની મંડળી હોઈ શકે,
પેન્ટીકોસ્ટલ ચર્ચ હોઈ શકે, રોમન કેથોલિક ચર્ચ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, આપણને જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વ્યક્તિગત રીતે વિશ્વાસ કરે છે એ વ્યક્તિગત એકલું વ્યક્તિ પણ એ ખ્રિસ્તની સાર્વત્રિક મંડળીનો સભ્ય થઈ જાય છે. અને માટે જે કોઈ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એને સાર્વત્રિક મંડળીનો સભ્ય બનાવવામાં આવે છે. અને માટે આ જે ખ્રિસ્તનું શરીર છે એ ખ્રિસ્તનું શરીર ફક્ત બરોડામાં જ સીમિત નથી, એ અમદાવાદમાં સીમિત નથી, એ ગુજરાત રાજ્યમાં સીમિત નથી, પણ એ આખા વિશ્વની અંદર પથરાયેલું છે કે જે કોઈ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે છે તે સર્વ ખ્રિસ્તની સાર્વત્રિક મંડળીનો સભ્ય બને છે. પણ જે યરુસાલેમ મારી માતા છે, જે દુર્મત ફેલાવનાર ચર્ચ છે, યહોવાના સાક્ષીઓ જેઓ દુર્મત ફેલાવનાર લોકો છે તે મંડળી નથી. તેઓ ખ્રિસ્તની સાર્વત્રિક મંડળી સાથે જોડાણ ધરાવતા નથી, કેમ કે તેઓ પ્રભુના વચનોથી વિપરીત જઈને આ પ્રભુનું શિક્ષણ આપે છે. અને માટે તેમના માટે તેઓ ખ્રિસ્તની મંડળીના ભાગીદાર નથી, તેઓ ખ્રિસ્તની મંડળીની અંદર જોડાયેલા લોકો નથી. પણ જેઓના હૃદયમાં ખ્રિસ્તનો આત્મા વહેવડાવવામાં આવ્યો છે તેઓ કોઈ પણ ભેદભાવ વિના ઈશ્વરના આધિપત્ય હેઠળ આશીર્વાદિત થયેલા છે. અને જે અભિન્નતા ત્રિએક ઈશ્વરમાં છે તે જ અભિન્નતા સાર્વત્રિક મંડળીમાં જોવા મળે છે. અને મંડળી એ ખ્રિસ્તનું શરીર છે કે જે ખ્રિસ્તનું શરીર ઈશ્વરની જે મંડળી સાર્વત્રિકતા, ઈશ્વરની મંડળી જે સાર્વત્રિક રીતે પથરાયેલી છે તે દર્શાવે છે. અને માટે આ ખ્રિસ્તનું જે શરીર છે એ બહુ મહત્વનું છે. આપણે એને બહુ હળવાશથી લીધું છે, આપણે મંડળીને આપણા સ્થાનિક મંડળી તરીકે જ જોઈએ છે, પણ ઈશ્વર જે કાર્ય કરે છે એને કોઈ સીમાડાઓ નડતા નથી, એ આપણા સીમાડાઓની પાર વિચારી શકે છે. અને માટે જે ખ્રિસ્તનું શરીર છે એ એટલું મોટું છે કે જેને આપણે કદાચ વિચારી પણ ના શકીએ. અને માટે આપણે એ જાણવાની જરૂર છે કે ખ્રિસ્તનું શરીર એ ખ્રિસ્તની મંડળીની સાર્વત્રિકતાને છતી કરે છે. 14મી કલમથી લઈને 24મી કલમ સુધી જો આપણે જોઈએ તો જે રીતે શરીર એકબીજા અંગોની સાથે જોડાયેલું છે અને દરેકની એક અલગ અલગ જવાબદારી અને કામગીરી છે અને દરેક અંગો એ સમાન રીતે સમાન અગત્ય, જે દરેક અંગો છે એની સમાન અગત્યતા રહેલી છે તેના સંબંધી વાત કરે છે. 12મો અધ્યાય 14-24 કલમો. અને એ દર્શાવે છે કે ખ્રિસ્તની મંડળીની અંદર જે જુદા જુદા અંગો છે એ દરેકનું સમાન મહત્વ રહેલું છે અને એકબીજાના સહયોગ વડે ખ્રિસ્તના શરીરનો જે ચોક્કસ હેતુ છે એ હેતુ આ ખ્રિસ્તના શરીરના અવયવો એ પૂર્ણ કરે છે. તેવી જ રીતે વિશ્વાસીઓનું ટોળું સાથે કામ કરીને વિવિધતાની અંદર સમાન એકતાને ચરિતાર્થ કરે છે. અને એ દર્શાવે છે કે ખ્રિસ્તી વિશ્વાસી લોકોની અંદર દરેક વિશ્વાસી વ્યક્તિ એ બહુ મહત્વનો છે. અને એટલું જ નહીં, જો એ વિશ્વાસી વ્યક્તિ અથવા તો એ ખ્રિસ્તના શરીરનું અંગ એકબીજાની સાથે કામ ન કરે અથવા તો એકબીજાને મદદરૂપ ના બને, એકબીજાને સહાય ના કરે, તો જે ખ્રિસ્તના શરીરનું વિવિધતામાં ઐક્ય રહેલું છે એ જોખમાય છે. અને એ મારે ને તમારે જાણવાની જરૂર છે. એક વખત એવું બન્યું કે શરીરના જુદા જુદા અંગો વચ્ચે થોડી તકરાર થઈ ગઈ અને હાથ અને પગે ઝુંબેશ ઉપાડી અને પછી હાથ અને પગે કહ્યું કે ભાઈ આખો દિવસ કામ તો અમે જ કરીએ છીએ પણ આ જીભ તો બેઠી બેઠી બહુ બળાશ મારે છે.
અને માટે આજથી અમે કામ કરવાના નથી. અને પછી એ સાંભળીને મોહે કહ્યું કે સારું, ત્યારે આજથી હું ભૂખ હડતાળ પર ઉતરું છું. અને આવું થવાથી જે પેટ હતું એ આકુળ વ્યાકુળ થઈ ગયું અને પછી કોલાહલ કરવા લાગ્યું. અને આ જોઈને એ આંખો ચોધર આંસુએ રડી પડી. અને મંડળીનું પણ આ ચિત્ર છે. જે વખતે આ ચિત્ર છે, જે વખતે હાથ અને પગ પોતાનું મહત્તા સાબિત કરવા જાય છે કે અમે જ બધું કરીએ છીએ અને બીજા લોકોનું તો કોઈ આમાં મહત્વ જ નથી, તે વખતે તેઓ મુશ્કેલીમાં આવી પડે છે. અને એમને એવું હતું કે અમે પોતાનું મહત્વતા સાબિત કરીશું, પણ એવો સમય આવે છે કે જ્યારે મો તો ભૂખ હડતાળ પર ઉતરી જાય છે અને હવે હાથ અને પગે કામ કરવું હોય તો શક્તિ જોઈએ, પણ એ શક્તિ તેમની પાસે નહોતી. અને આ જ મંડળીનું ચિત્ર છે. જ્યારે જ્યારે આપણે પોતાની મહત્તા સાબિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે ત્યારે જે રીતે મંડળીએ વિવિધતાની અંદર એકતા દર્શાવવાની છે, જે રીતે વિવિધ કામગીરીની જવાબદારી ઉપાડીને દરેક અંગોએ મહત્વનો જે ફાળો આપવાનો છે એ જોખમાય છે. અને જે ઐક્ય છે એ જાણે કે લોપ થતું હોય એવું આપણને દેખાય છે. અને માટે આપણે અહીંયા કાર્યની વિવિધતા જોઈ શકીએ છીએ. વ્યક્તિગત રીતે કાર્યની વિવિધતા છે, પણ જે ધોરણ છે વ્યક્તિગત એની સમાનતા છે. આપણે વ્યક્તિ પછી એ નાનો હોઈ શકે, એ મોટો હોઈ શકે, એ અમીર હોઈ શકે, એ ગરીબ હોઈ શકે, એ કોઈ પણ હોઈ શકે, એમના કાર્યની વિવિધતા હોઈ શકે, પણ એમનું જે ધોરણ વ્યક્તિગત રીતે છે એ બિલકુલ સમાન છે. અને એ જ બાબત અહીંયા આ ખ્રિસ્તનું શરીર એ દર્શાવે છે. ખ્રિસ્તનું શરીર જેમ જુદા જુદા નાના નાના અવયવોથી બનેલું છે, દરેકનું નાનું નાનું કામ છે, કામની દ્રષ્ટિએ તેઓ અલગ છે, પણ એમ છતાંય એ ખ્રિસ્તનું શરીરના જે અવયવો છે એ એકબીજાની સાથે જોડાઈને વિવિધતાની અંદર એકતા લોકોની આગળ મૂકે છે. અને માટે જો આ અવયવો, આ વિશ્વાસી લોકો મંડળીની અંદર વિવિધ કાર્યો કરીને જો સમાન રીતે એકબીજાને મહત્વ આપતા નથી તો ઐક્યતામાં અવરોધ ઊભો થાય છે. કેમ કે આપણે પોતે મહત્તા શોધીએ છીએ અને ત્યારે ખ્રિસ્તનો જે સ્વભાવ છે એ લોપ થઈ જાય છે. અને માટે ફિલિપીઓને પત્રનો બીજો અધ્યાય અને 1-3 વચનો જો આપણે જોઈએ તો ત્યાં લખ્યું છે, મારો આનંદ એવી રીતે પૂર્ણ કરો કે તમે એક જ મનના અને એક દિલના થાવ, એક સરખો પ્રેમ રાખો, એક જીવના થાવ, પક્ષા પક્ષીથી કે મિથ્યાભામાનથી કંઈ ન કરો, દરેકે નમ્રભાવથી પોતાના કરતા બીજાઓને ઉત્તમ ગણવા. અને 5મી કલમમાં કહે છે, ખ્રિસ્ત ઈસુનું મન રાખો. અને એ દર્શાવે છે કે જ્યારે એક અવયવ બીજા અવયવને મહત્વ આપતો નથી ત્યારે જે વિવિધતામાંથી ઐક્ય ઉદ્ભવવું જોઈએ અવરોધાઈ જાય છે. પણ એવું ના બને એના માટે શું કરવાનું છે તો કે ખ્રિસ્તનું મન રાખવું પડશે. કેમ ખ્રિસ્તનું મન રાખવું પડશે? કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જેવો ઉત્તમ ગણાવા યોગ્ય નહોતા તેવા લોકોને પણ એને ઉત્તમ ગણ્યા. જેવો પાપી હતા, પામર હતા, તેઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ સમાન હોવાનું પકડી રાખતા નથી, પણ પોતે દાસનું રૂપ ધારણ કરીને આ જગતમાં આવે છે અને પોતાનો પ્રાણ આપે છે. પોતાના હિત પર લક્ષ રાખતા નથી, પક્ષપાત કરતા નથી. અને માટે જો દરેકને ઘટતું માન મંડળીની અંદર અથવા તો શરીરના અવયવની અંદર મળતું નથી તો ખ્રિસ્તના સ્વભાવનો લોપ થાય છે.
અને મંડળીની અંદર ખ્રિસ્તનો સ્વભાવ રહે એ બહુ જરૂરનું છે. તેથી કરીને દરેક વ્યક્તિએ અને આગેવાને પોતાના અને બીજાના તાલંતોને ઓળખવા જરૂરી છે. આપણી શક્તિઓ અને આવડત જાણીને સેવા કરીએ એ ખરેખર હિતાવહ છે, કેમ કે આપણે એકબીજાના પૂરક છીએ અને ઈશ્વર કેવી રીતે આપણા જીવનમાં કાર્ય કરશે એ આપણે જાણતા નથી. આપણે એ જાણતા નથી કે પ્રભુ આપણા જીવનમાં કેવી રીતે કાર્ય કરશે, પણ એટલું ચોક્કસ છે કે મંડળીના જેવી રીતે શરીરના જુદા જુદા અવયવો એકબીજાના પૂરક છે તેવી જ રીતે ખ્રિસ્તી વિશ્વાસી લોકો પણ અને એમની સેવાઓ એમના તાલંતો એ એકબીજાના પૂરક છે. જુઓ, આપણે વિચારીએ તો કિડનીનું કામ એ લોહી શુદ્ધ કરવાનું છે અને લોહી શુદ્ધ કરીને હૃદય સુધી જાય છે અને હૃદય એ આખા શરીરમાં એને મોકલે છે. એ એકબીજાનું પૂરક કાર્ય છે અને ત્યારે તેઓ એમના વિવિધ કાર્યમાંથી એક ઐક્ય ઊભું કરે છે અને એવી જ રીતે મંડળીમાં પણ થાય એ બહુ જરૂરનું છે. અમારા ચર્ચની એક દીકરી છે, તેઓ શહેરથી બહુ દૂર રહે છે અને માટે ઘણી બધી વખત દર રવિવારે એમનાથી આવવું બહુ મુશ્કેલ હોય છે. તેઓ દર રવિવારે ચર્ચમાં આવી શકતા નથી, પણ આ દીકરીએ 53 વખત બાઇબલ વાંચ્યું છે અને 54મી વખત એણે બાઇબલ વાંચવાની શરૂઆત કરી છે. આ કુટુંબ એવી જગ્યાએ રહે છે કે જ્યાં કોઈ બીજું વિશ્વાસી કુટુંબ રહેતું નથી, આજુબાજુમાં બધા જ અન્ય ધર્મી લોકો રહે છે, અને એવી જગ્યાની અંદર પણ ઈશ્વર આ દીકરીને એના કુટુંબ માટે બાળકની જેમ ઉપયોગ કરે છે. અને માટે આપણને ખબર નથી કે ઈશ્વર કોનો કેવી રીતે ઉપયોગ કરશે. ઘણી બધી વખત આપણને મંડળીના આગળ પડતા આગેવાનો કરતા કંઈ અલગ લાગે. ઘણી વખત આપણને જે લોકો નિયમિત ચર્ચમાં આવે છે એમના કરતા કંઈ અલગ લાગે, અથવા તો એમના કરતા નમાયું લાગે કે ભાઈ આ લોકો ચર્ચમાં નથી આવતા, ભજન સેવામાં ભાગ નથી લેતા. પણ જો આપણે જોઈએ તો ઈશ્વર કેવી રીતે આપણા જીવનમાં કાર્ય કરે છે એ આપણે સમજી શકતા નથી. અને આ દીકરીના જીવન થકી પ્રભુ જાણે કે એના શરીરની કાળજી લઈ રહ્યા છે. આ એક અવયવથી પ્રભુ એના શરીરની કાળજી લઈ રહ્યા છે અને પ્રભુ એના વિવિધ પ્રકારના કાર્યો વડે મંડળીની અંદર એકતાને ઊભી કરી રહ્યા છે. અને માટે પ્રભુ કહે છે કે જેઓ નબળા છે તેઓને વિશેષ માન આપો અને જેની પાસે બહુ તાલંત છે તેમને બહુ માન આપવાની જરૂર નથી. હમણાં હું વાંચતો હતો તેમાં લખ્યું છે કે જેઓ, પ્રભુ કહે છે કે જેઓ નબળા છે એમને આપણે વિશેષ માન આપીએ છીએ, એમની વધારે સંભાળ લઈએ છીએ. અને માટે એવા નબળા અવયવોને વિશેષ માન આપો, એવા નબળા કુટુંબોને અને લોકોને વિશ્વાસીઓને વધારે માન આપો, કેમ કે જે લોકો તાલંતોથી સભર છે, જે લોકો બહુ આગળ પડતા છે તેઓને માનની જરૂર નથી, કેમ કે તેઓ પોતે જ કમાઈ લેતા હોય છે. અને ઘણીવાર અથવા તો મહદઅંશે આગેવાન તરીકે આપણને આપણી મંડળીની અંદર અથવા તો બીજી બધી જગ્યાઓમાં આગલી હરોળમાં, પ્રથમ હરોળમાં રહેવું ગમે છે. પદ, સત્તા, માન અને રૂતબો એ માણસને ગમે છે અને વધારે સારો લાગે છે, પણ જ્યારે ઈશ્વર કોઈ માન, પદ અને રૂતબો આપે છે ત્યારે એની સાથે ઉત્તરદાયિત્વ આપે છે, એની સાથે એક જવાબદારી ઈશ્વર મારા અને તમારા જીવન ઉપર મૂકે છે. અને પણ ઘણી બધી વખત એવું બને છે કે એ જવાબદારી પૂર્ણ કરવામાં હું ને તમે નિષ્ફળ જઈએ છે, કેમ કે આપણને આપણા તાલંતોની ખબર હોતી નથી, આપણને ઈશ્વરે કયું દાન આપ્યું છે એની આપણને ખબર હોતી નથી. પણ આપણે શું કરીએ છે, ભલે મારાથી થાય કે ના થાય પણ મારે પ્રથમ હરોળમાં રહેવાનું છે અને માટે હું શું કરું છું,
હું એ સ્થાન ઉપર મારી એ પદ ઉપર મારું સ્થાન જમાવી રાખું છું, થાય કે ના થાય પણ હું અહીંયા રહેવો જોઈએ. ઘણી બધી વાર બીજા મિત્રોને આપણે સાચવતા હોઈએ છીએ અને આપણે એવું માનતા હોઈએ છીએ કે આપણે તેમને આગળ કરીશું કે મારે કંઈ જરૂર પડશે તો એ મને મદદ કરશે. પણ ઘણી બધી વખત જે પદને માટે આપણા મિત્રોને અથવા તો આપણી આપણને જેની સાથે સારા સંબંધો છે એને જ્યારે આપણે આગળ કરીએ છીએ પણ તેઓ એ પદને માટે લાયક છે કે નહીં એ આપણે વિચારતા હોતા નથી અને એની દરકાર પણ કરતા હોતા નથી. અને માટે દેવની મંડળીનું જે ધ્યેય છે એ ધ્યેય એમાં અવરોધાય છે. અને માટે મારે તમારે એ જાણવાની જરૂર છે કે જો હું ને તમે એ વિવિધ પ્રકારના અવયવોને વધારે એમનું જે યોગ્ય માન અને મહત્તા છે જો એ સમાન મહત્વ આપણે નહીં આપીએ તો મંડળીની અંદર જે વિવિધતામાં ઐક્યનું તાદર્શ થવું, ઐક્ય જે દર્શાવવું એ તાદર્શ થવું જોઈએ, એ ઐક્યતાનો જે વિવિધતામાં ઐક્યતાનો જે આશીર્વાદ છે એ અવરોધાઈ જાય છે અને મંડળીના શરીર અથવા ખ્રિસ્તના શરીરનું જે મહત્વ છે એ ઓછું થઈ જાય છે. અને માટે જે ત્રીજી મહત્વની બાબત છે તો એ કે મંડળી એ વિવિધતાની અંદર અથવા તો ખ્રિસ્તનું શરીર એ વિવિધતાની અંદર ઐક્યતાને તાદર્શ કરે છે અથવા તો ઐક્યતાને છતું કરે છે. શા માટે ઈશ્વરે મંડળીના શા માટે ઈશ્વરે શરીરની અંદર અવયવોને જુદી જુદી રીતે મૂક્યા છે? જો આપણે એ વચનો વાંચીએ 25મી કલમથી લઈને 27મી કલમ સુધી તો ત્યાં લખ્યું છે કે ઈશ્વરે દરેક નબળા અને ઓછા માન યોગ્ય અંગને વિશેષ માન આપીને ગોઠવ્યા છે. અને તેનો હેતુ શું છે? તો કહે છે કે તેઓમાં ફાટફૂટ ન પડે અને વિભાજનને શરીરમાંથી દૂર કરવામાં આવે. પ્રભુ એ એવા નબળા અંગોને એવી રીતે મૂક્યા કે જેથી કરીને એટલી બધી વ્યવસ્થિત રીતે મૂક્યા શરીરની અંદર કે જેથી કરીને વિવિધતાની અંદર પણ ઐક્યતા સધાય અને તેઓની વચ્ચે વિભાજન ના થાય, તેઓની વચ્ચે ફાટફૂટ ના પડે. અને અહીંયા પણ આપણે એ જોઈ શકીએ છે. અને માટે એફેસી 4:13 કહ્યું છે, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય પ્રાપ્ત થાય છે પ્રાપ્ત કરીએ અને એમ પ્રૌઢ પુરુષત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ. પ્રભુ ઈચ્છે છે કે આપણે જુદા જુદા અવયવો છીએ એમ છતાંય એક સાથે કાર્ય કરીને ફૂટફાટ વગર વિભાજન દૂર કરીને ખ્રિસ્તની પાયરીએ પહોંચીએ. અને ક્યારે શક્ય બનશે? કે જ્યારે હું વ્યક્તિગત રીતે વિશ્વાસી વ્યક્તિ તરીકે મારો વ્યક્તિગત સંબંધ ઈસુ ખ્રિસ્તની સાથે દ્રઢતાથી લાગુ રાખીશ અને ત્યાર પછી બીજાઓને મહત્વ આપીશ, બીજાઓને ઘટતું માન આપીશ. મને નથી આવડતું તો હું કહીશ કે મને નથી આવડતું અને હું શું કરીશ? મને નથી આવડતું પણ પેલા ભાઈને આવડે છે, તમે એમનો ઉપયોગ કરો. અને એ રીતે આપણે બીજાઓને એક સરખું માન આપીશું અને એમ કરીને આપણે વિભાજનને નાબૂદ કરીશું, દરેક અંગને ચોક્કસ મહત્તા મળશે અને એમ કરીને આ પ્રભુનો જે ધ્યેય છે કે જે મંડળીમાં વિભાજન છે દૂર થાય એ તરફ આપણે વૃદ્ધિ પામીશું. અને પહેલો જે હેતુ છે તો વિભાજન નાબૂદ કરવો. ત્યાર પછી પ્રભુ બીજા હેતુની વાત કરે છે અને બીજો હેતુ શું છે? દરેક અંગ એકબીજાની એક સરખી ચિંતા રાખે અને માટે ઈશ્વરે તેમને એવી રીતે ગોઠવ્યા છે કે જેથી કરીને એક દુખી થાય તો બધા દુખી થાય અને એક આનંદ કરે તો બધા આનંદ કરે. અને અહીંયા પણ એ જ આપણે જોઈ શકીએ છીએ. જો માથામાં ઘા વાગ્યો હોય તો પગ એવું નહીં કે ભાઈ તને વાગ્યું છે તો શું થયું પણ મારે તો દોડવું છે. પગને પણ ખબર છે કે માથાને વાગ્યું છે અને માટે હું દોડી શકું એમ નથી. તેવી જ રીતે દોડની રમતની અંદર વ્યક્તિ દોડે છે, પગ દોડે છે અને જીતી જાય છે,
ત્યારે ફક્ત પગ આનંદ નથી કરતો અને આંખો નથી રડતી, આખું શરીર આનંદ કરે છે. એની અંદર એનું હૃદય છે, એની અંદર એની આંખો છે, એનું મુખ છે, એ હાસ્ય કરે છે અને આનંદની લહેરખી છવાઈ જાય છે. અને એ દર્શાવે છે કે મંડળીનો જે હેતુ છે એ તો એ છે કે મંડળી દરેકને માટે એક સરખું કન્સર્ન રાખે, એક સરખી ચિંતા રાખે, એમના દુઃખમાં અને એમના આનંદના સમયોમાં એક સરખી લાગણીમાંથી પસાર થાય. આ લોકડાઉનના સમયમાં ઘણી બધી મંડળીઓએ, ઘણી બધી મંડળીઓને, જરૂરિયાતમંદ લોકોને અનાજની કીટ આપી. અને ખ્રિસ્તની મંડળીનો બીજાઓ, ખ્રિસ્તની મંડળીનો બીજી મંડળીઓને માટે, અથવા તો ખ્રિસ્તની મંડળીનો એની જ મંડળીના અવયવોને માટે રહેલો પ્રેમ, ચિંતા અને એમની સાથે રહેવાની એક ભાવના છે. અને એ મંડળીમાંથી ચરિત્ર થાય એવો જરૂરનો છે. અને આ દિવસોની અંદર આપણે એ જોઈ શકીએ છીએ કે આપણે ખ્રિસ્તના શરીરના અવયવો છીએ અને માટે જ આપણે એકબીજાની ચિંતા રાખીએ છીએ. ત્યાર પછી આ ત્રીજો મંડળીનો જે હેતુ છે, અને એ તો એ છે કે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ થાય. મંડળીનો અથવા તો ખ્રિસ્તના શરીરનો જો કોઈ ધ્યેય હોય, મુખ્ય ધ્યેય જો કોઈ હોય, તો એ ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવી એ છે. એફેસી 4:11 એવું કહે છે, વળી સંતોની સંપૂર્ણતાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિને સારું, તેને જુદી જુદી સેવાઓ અને આત્મિક દાનો આપ્યા છે. અને અંગોની જે સર્વ સામાન્ય જવાબદારી છે એ તો શરીરની ઉન્નતિ કરવી, એટલે ખ્રિસ્તને પ્રગટ કરવા, કે જેથી કરીને બીજા લોકો એ ખ્રિસ્તના ઓળખે અને ખ્રિસ્તની મંડળીમાં જોડાય અને તેઓ પણ ખ્રિસ્તના અવયવો બને. ખ્રિસ્તની ઉન્નતિ કરવી, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવી. દરેક શરીરનું અવયવ એ શરીરની ઉન્નતિ કરે છે. પગ દોડતો હોય ને ત્યારે હૃદય પણ એટલા જ જોશથી આખા શરીરમાં લોહી પહોંચાડે છે. અને એ દર્શાવે છે કે હૃદય એ પગના કાર્યને વધારે સારું કરે છે, ઉન્નત કરે છે, કે જેથી કરીને શરીરનો જે ધ્યેય છે કે ભાઈ મારે પહોંચવાનું છે અથવા તો મારે જીતવાનું છે, એ કરી શકીએ. અને એ અહીંયા દર્શાવે છે કે ખ્રિસ્તનું શરીર જે એના જુદા જુદા અવયવો છે એનો જે ધ્યેય છે એ તો ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવી. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા સારા કૃત્યો વડે આપણે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરીએ છીએ. આપણા સારા કૃત્યો વડે આપણે ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરીએ છીએ. રાજકોટ મંડળી, CNI રાજકોટ મંડળી, આ લોકડાઉનની પરિસ્થિતિની અંદર દરરોજ 700-800 શ્રમજીવી લોકોને જમાડતી હતી. અને આ એ બહુ મહત્વનું અને બહુ ઉમદા ઉદાહરણ એ રાજકોટની મંડળીએ દરેક મંડળીને પૂરું પાડ્યું છે. એટલું જ નહીં, ઘણી બીજી અન્ય મંડળીઓ પણ હતી જેમણે આવા ગરીબ અને લાચાર લોકોની મદદ કરી છે. પણ આપણે જે જોઈ શકીએ છીએ તો એ કે આ બધા જ લોકોને એક વાત મળી, અને તો એ કે આ કોણ છે, આ લોકો કોણ છે, તો એ જાણવા મળ્યું કે ભાઈ આ તો ખ્રિસ્તનું શરીર છે, આ તો ખ્રિસ્તી લોકો છે કે જેઓ મદદ કરી રહ્યા છે. અને એ રીતે સારા કૃત્યો વડે હું ને તમે એ ખ્રિસ્તની મંડળીની ઉન્નતિ કરીએ છીએ. અને જ્યારે આપણે ખ્રિસ્તની આપણા કાર્યો વડે પ્રગટ કરીએ છીએ ત્યારે એમાં બીજા ઉમેરાતા જાય છે અને ખ્રિસ્તની સાથે ઐક્યમાં વૃદ્ધિ પામતા જાય છે. અને એ ખ્રિસ્તનો આત્માનું કાર્ય છે કે જેમ શરીરની અંદર શરીર જુદા જુદા અવયવો શરીરને, ખ્રિસ્તના શરીરને પ્રગટ કરે છે, એવી જ રીતે આત્માનું કાર્ય એ ખ્રિસ્તને પ્રગટ કરવાનું છે. મંડળીનું કાર્ય એ ખ્રિસ્તને પ્રગટ કરવાનું છે. અને મારી શુભેચ્છાઓ અને પ્રાર્થના છે કે પ્રભુ આ દિવસોમાં ખ્રિસ્તના શરીર તરીકે મારા અને તમારા જીવનની અંદર ત્રિએક ઈશ્વરનો સંબંધ આદર્શ થાય. મારા અને તમારા જીવનની અંદર હું ને તમે સાર્વત્રિક વિશ્વાસી જે મંડળી છે
એની અંદર હું ને તમે વૃદ્ધિ પામીએ, એટલું જ નહીં હું ને તમે જે વિવિધતા છે, જે કાર્યની વિવિધતા છે એ પરિપૂર્ણ કરીને ખ્રિસ્તના વિશ્વાસી ટોળાની અંદર ઐક્યમાં વૃદ્ધિ પામતા જઈએ. અને એટલું જ નહીં, જે હેતુ ઈશ્વરે આપણા જીવન માટે રાખ્યો છે, અને હેતુ તો એ જ કે મંડળીમાંથી વિભાજન નાબૂદ કરવામાં આવે, દરેકને સરખું માન મળે, દરેકનું મહત્વ જળવાય અને પ્રભુ વૃદ્ધિ પામતા જાય, એકબીજા પ્રત્યે સરખી દરકાર રાખીએ, ચિંતા રાખીએ, બીજાઓનું સારું કરીએ, બીજાઓને મદદ કરીએ, અને એટલું જ નહીં ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરીએ અને બીજાઓને પ્રભુના શરીરમાં ઉમેરતા જઈએ. અને પ્રભુ એમ કરવાના માટે મને અને તમને પુષ્કળ કૃપાને આશીષ આપો. આવો પ્રાર્થના કરીએ. જીવન પ્રભુ તમારો આભાર, તમે આ દિવસોમાં અમારી સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું છે. પ્રભુ આભાર માનીએ છીએ, તમે અમને ખ્રિસ્તના શરીરના અવયવો ગણ્યા છે કે જેથી કરીને પ્રભુ અમારા વ્યક્તિગત જીવનના તાલંતો, આત્મિક દાનો એ સર્વ પ્રભુ તમને મહિમા આપે. પરમેશ્વર પિતા, અમારો જે આશીર્વાદ છે, અમારો જે બદલો છે એ પ્રભુ અમારા દાનોમાં, અમારા તાલંતોમાં છુપાયેલો નથી, અમે જે કાર્ય મંડળીમાં કરીએ છીએ એમાં છુપાયેલો નથી, પણ પ્રભુ અમારો જે આશીર્વાદ છે એ તો પ્રભુ તમારા તરફથી મળતા દેવના આત્મા થકી અમને મળવાનો છે. પ્રભુ ઈસુમાં અમને મોટો આશીર્વાદ મળવાનો છે, પ્રભુ ઈસુમાં અમને અનંત જીવનનો આશીર્વાદ મળવાનો છે. અને પ્રભુ એ આશીર્વાદો પામવાના માટે પ્રભુ અમે મંડળીના જુદા જુદા અંગો તરીકે પ્રભુ તમારામાં વૃદ્ધિ પામતા જઈએ અને બીજાઓને માટે આશીર્વાદનું કારણ બનીએ એવી કૃપા તમે અમારા જીવનમાં થવા દો. ઈસુના નામમાં અમારી પ્રાર્થના સાંભળો પિતા, આમેન. પહાડો કી તરફ નજર ઉઠાઉંગા, પહાડો કી તરફ નજર ઉઠાઉંગા, પહાડો કી તરફ નજર ઉઠાઉંગા, પહાડો કી તરફ નજર ઉઠાઉંગા. મેરી સહાયતા કહાં સે આયેગી, મેરી સહાયતા કહાં સે આયેગી, જિસને આસમાન ઔર જમી બનાઈ હૈ ઉસી ખુદા કો મૈને મદદગાર પાયા હૈ, મદદ વહી સે મૈ તો પાઉંગા, મદદ વહી સે મૈ તો પાઉંગા. પહાડો કી તરફ નજર ઉઠાઉંગા, પહાડો કી તરફ નજર ઉઠાઉંગા.